અમદાવાદમાં ભીષણ આગની ઘટના નંદન ડેનીમાં આગ લાગતા 11 ફાયરની ટીમે કરી કામગીરી શોર્ટ સર્કિટથી આગ લાગવાનું પ્રાથમિક કારણ રાજ્યના 185 તાલુકામાં મેઘાની જમાવટ ઉમરપાડામાં સૌથી વધુ 6 ઇંચ તો સુરતના માંગરોળમાં 4 ઇંચ વરસાદ કેરળ કર્ણાટકમાં ભારે વરસાદથી ભૂસ્ખલન 23થી વધુના મોત દુર્ઘટનામાં અનેક લોકો લાપતા કેરળમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ પાયલટ સહિત 70 યાત્રીના મોત વિઝિબિલિટી ઓછી થતા બની દુર્ઘટના આજે સવારે સીએમ રૂપાણી ભાવનગરની મુલાકાતે સંક્રમણ અટકાવવા રણનીતિ પર ચર્ચા તો બપોર બાદ જામનગરમાં કરશે બેઠક ગુજરાત ઇન્કમટેક્સના પ્રિન્સિપાલ ચીફ કમિશનર તરીકે અમિત જૈનની વરણી અગાઉ ડીજી ઇન્કમટેક્સ તરીકે હતા કાર્યરત જૈનની કરાઈ નિમણૂક કચ્છમાં કોરોનાના વધુ 24 કેસ તો રાજ્યમાં નવા 1074 કેસ સાથે કુલ આંક 68000ને પાર 24 કલાકમાં 22 લોકોના મોત નમસ્કાર ટી ટાઈમ ન્યૂઝ સાથે હું છું બેનઝીર સમાચારોમાં સૌથી પહેલા વાત કરીશું અમદાવાદની અમદાવાદમાં ફરી એકવાર અગ્નિતાંડવની ઘટના સામે આવી છે જી હા અગ્નિતાંડવની ઘટના અમદાવાદમાં ફરી એકવાર બની છે અમદાવાદના નારોલ વિસ્તારમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે ફાયર ફાઈટરની 11 ગાડીઓ ઘટના સ્થળે અત્યારે ઉપસ્થિત છે આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે ચિરપાલ કંપનીમાં આ આગનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે પ્રાથમિક તપાસમાં અત્યારે શોર્ટ સર્કિટનું તારણ લગાવવામાં આવી રહ્યું છે તો ફાયરની ટીમ દ્વારા આગને અત્યારે કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરાયો છે અમદાવાદના નારોલ વિસ્તારમાં લાગી છે ભીષણ આગ તો ફરી એકવાર અગ્નિતાંડવની ઘટના અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં જે રીતે અગ્નિકાંડ થયું આઈસીયુ વોર્ડમાં આગ લાગી અને તે પણ ક્યાંક ને ક્યાંક શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું સામે આવ્યું હજુ તો ગણતરીના કલાકો વીત્યા છે ગણતરીના દિવસો જ ગયા છે ત્યાં જ અમદાવાદમાં આ બીજી ઘટના અગ્નિતાંડવની વધુ માહિતી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા બ્રિંદા અમદાવાદમાં ફરી અગ્નિતાંડવની ઘટના ક્યારે આ આગ લાગી નારોલની આ ફેક્ટરીમાં શું વધુ વિગતો અત્યારે બેનઝીર જો વાત કરીએ તો નારોલ વિસ્તારમાં આવેલી નંદમ ડેનિમ જે કંપની છે તેની અંદર આગ લાગી છે હાલ જો વાત કરીએ તો ચીરીપાલની જે આ ઇન્ડસ્ટ્રી છે તેની અંદર આ કંપની છે અને તેની અંદર આગ લાગી છે અત્યાર જેટલી ફાયરની ગાડીઓ જે છે તે ઘટના સ્થળે છે હાલ જો વાત કરીએ તો વહેલી સવારે જે આગની ઘટના હતી તેને લઈને જે ફેક્ટરીના જે વર્કર્સ હતા તે ફેક્ટરીની અંદર હાજર નહોતા જેથી કોઈ જાનહાની નથી થઈ પરંતુ જે કાપડ બનાવતી જે કંપની છે એટલે ડેનિમ જીન્સ બનાવતી જે કંપની છે તેને લઈને જે મુદ્દામાલ છે તે ખાખ થઈ ગયો છે બળીને કારણ કે જે રીતે આગ લાગી છે તેને કારણે જે કાપડનો જે જથ્થો હતો તે બળીને ખાખ થયો છે ખાસ જો વાત કરીએ તો જે રીતે પ્રાથમિક તપાસની વાત કરીએ તો ફાયરની ટીમ એવું ધારણ આપવામાં આવ્યું છે કે હાલ પ્રાથમિક તપાસમાં ફાયરની જે ટીમ છે તેમણે જણાવ્યું કે જે શોર્ટ સર્કિટ છે તેને કારણે આગ લાગી હોઈ શકે છે પરંતુ હાલ ફાયરની જે ટીમ છે તેના દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે 11 જેટલી ફાયરની જે ગાડીઓ છે તે ઘટના સ્થળે હાજર છે હાલ કોઈ જાનહાનિ નથી પરંતુ જે રીતે ચિરપાલની જે કંપની છે તેમાં વારંવાર આ પ્રકારની જે ઘટનાઓ હોય છે તે બનતી હોય છે એટલે કે સવાલ એ થઈ રહ્યા છે કે આ પ્રકારની જો ઘટનાઓ વારે વારે બનતી હોય તો શા માટે કોઈ પણ પ્રકારે પ્રિકોશન્સ નથી લેવામાં આવતા કારણ કે અગાઉ પણ ધોળકાની અંદર આવેલી જે કંપની હતી તેની અંદર પણ ચિરપાલ કંપનીની અંદર જે આગ લાગેલી તેમાં 4 જે કારીગરો હતા તે મોતને ભેટ્યા હતા એટલે આ જે ઘટના છે તેની અંદર કોઈને જાનહાનિ નથી થઈ પરંતુ અત્યારે જો હાલ વાત કરીએ તો આગ જે લાગી છે તેનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ જણાવવામાં આવી રહ્યું છે પરંતુ તપાસની બાદ જ માલુમ પડશે કે શા માટે આ આગ લાગી હતી ખાસ જો વાત કરીએ તો જે વર્કર્સ છે જે રેગ્યુલર જે
काम करवा माटे आवता जे वर्कर्स छे ते वहेली सवारे आग लागी होवाथी जे कोई हाजर नहोता, परंतु जे शॉर्ट सर्किट छे ते प्राथमिक तपासमां बहार आव्युं छे, परंतु साचुं कारण तो तपास बाद ज मालूम पड़शे। जी जी वृंदा, फरी अपडेट आगळ पण लईशुं, अत्यारे माहिती आपी ते बदल आपनो खूब खूब आभार। तो जे रीते संवाददाता वृंदा पण जणावी रह्या छे, चिरिपाल कंपनीमां आग लागी होवानी घटना सामे आवी छे। मुद्दामाल मोटा प्रमाणमां बळीने खाक थई चूक्यो छे, परंतु राहतना समाचार ए छे के अहीं कोई जानहानी ना अहेवाल नथी। तो मधराते आ घटना बनी छे अने आज घटना बाद वारंवार जे रीते एक बाद एक अग्नितांडव समग्र गुजरात में जोवा मळी रह्या छे, तेने लईने मंतव्य न्यूजे पण घणा बधा सवालो उभा कर्या छे। आवी घटना अटकाववा आखरे शुं करी शकाय, कोई व्यक्ति ने जानहानि था तो जवाबदार कोण होत? अत्यारे तो मुद्दा माल मोटा प्रमाण में बळीने खाक थई चूक्यो छे, परंतु जे रीते जानहानिना कोई अहेवाल नथी, कोई माणसो अंदर होत तो चोक्कस अहींया मृत्यु आंक पण सामे आवत। कारण के अत्यारे जे घटना बनी छे ते मधराते बनी छे अने आज घटना बन्या बाद घणा बधा सवालो। सौथी मोटी वात तो ए छे के आ प्रकारनी घटना अटकाववा माटे खरेखर हवे शुं करी शकाय, तेना पर तमाम लोकोए खुद जे ते कंपनी जे ते फेक्टरी तमाम लोकोना जे मालिको छे संचालको छे तेमने पण खरेखर ध्यान दोरवुं जोईए आ आगनी घटनाओ बाद, अने साथे साथे तंत्रनी पण जवाबदार गणी शकाय तमाम घटनाओ पाछळ। कारण के एक बाद एक जे रीते नवा नवा सवालो सामे आवी रह्या छे, फायर सेफ्टीनी टीमो साथे ज्यारे वात करवामां आवे छे, तेमना अधिकारीओ साथे वात करवामां आवे छे, तो तेमना सामेथी एक ज जवाब आवे छे के फायर स्टेशननो अभाव छे, फायरना जे कर्मचारीओ छे तेमनो पण अभाव जोवा मळी रह्यो छे, अने तेना कारणसर ज अमुक वार तेओ पहोंची नथी शकता। एटले के घणा बधा सवालो आ तमाम घटनाओ पाछळ छे, जेना माटे क्यांक ने क्यांक जे ते फेक्टरीना कंपनीना मालिको पण जवाबदार गणी शकाय, अने साथे साथे तंत्रने पण जवाबदार गणी शकाय। परंतु अत्यारे वात अमदावादनी आ कंपनीनी के ज्यां मधराते आग लागी छे, आग लागता मोटा प्रमाणमां जे अंदर मुद्दामाल हतो ते बळीने खाक थई चूक्यो छे। डेनिमनी आ कंपनी अने आज कंपनीनो मोटा प्रमाणमां मुद्दामाल अहीं पड्यो हतो। तो वधु माहिती माटे जोडाई चूक्या छे संवाददाता वृंदा। वृंदा, जे रीते आगनी घटना सामे आवी छे, जेम तमे जणाव्युं डेनिमनो अहीं घणो बधुं जत्थो हतो, अत्यारे शुं लेटेस्ट अपडेट अने साथे साथे केटलुं नुकसान थया होवानुं सामे आवी रह्युं छे? बेनेसर, हाल ए जगह पर छे जे चिरिपालनी आ नंदम डेनिम कंपनी छे ते जगह पर हाल अमे छे के ज्या आज घटना बनी थी वहली सवारनी। अंदरनी जो बात करें तो आ कंपनी जे छे नंदन डेनिम्स तेनी बहारना दृश्यो छे, बहारनी आ गेट छे ज्यां आंगळी तमाम जे कारीगरो जे वर्कर्स छे जे कंपनीनी अंदर काम करे छे तेने अत्यारे एंट्री आपवामां आवी रही छे, परंतु फायरनी जे टीम छे ते अंदरना विभागमां छे ज्यां हाल कोईने जवा माटे एंट्री नथी आपवामां आवी। परंतु जे रीते वात करें तो जे तमाम जे घटना बनी छे चिरिपालनी आ जे कंपनी छे तेनी अंदर आगनो बनाव जे छे ते सामे आव्यो छे। खास जो वात करीए तो डेनिम बनावती आ कंपनी छे, एटले के जीन्सना कापड बनावती आ कंपनी छे, तेनी जो वात करीए तो खास जे मुद्दा माल जे छे ते बळीने खाक थई गयो छे। हुं दृश्यो तमने बतावा मांगीश के जे रीते धुमाडा छे आगना ते जोई शकाय छे के जे रीते वहेली सवारे आजे आगनी घटना बनी हती, त्यारबाद 11 जेटली फायरनी जे टीम हती जे गाड़ियो हती फायरनी ते घटना स्थळे पहोंची हती। आगना जे धुमाडा छे तेना उपरथी अंदाजो लगावी शकाय छे के केटली मोटी आग होई शके छे, परंतु हाल जो वात करीए तो जे नंदन जे डेनिम बनावती कंपनी छे तेनी पાછળનો આ ભાગ છે કે જ્યાંથી મીડિયા જે કર્મી છે તેને ત્યાં જ રોકવામાં આવ્યા છે, કારણ કે આ પ્રકારના જે દ્રશ્યો સામે આવ્યા છે તેને લઈને કોઈપણ વ્યક્તિને અંદર જવાની એન્ટ્રી નથી। પરંતુ જે રીતે આગ લાગી છે તેનો પ્રાથમિક તપાસમાં બેનઝીર એ સામે આવ્યું છે કે જે કપડાનો જે જથ્થો છે તે હાલમાં ખાક થઈ ગયો છે બળીને, કારણ કે જે રીતે જે વર્કર્સ છે તે હાજર નહોતા એટલે કોઈપણ પ્રકારે નુકસાન નથી થયું, પરંતુ જે જથ્થો છે જે ડેનિમ બનાવતો જીન્સ બનાવતો જે જથ્થો છે તે બળીને ખાક થયો છે, એટલે મોટા પાયે નુકસાન તો થયું છે, પરંતુ હાલ જો વાત કરે તો કોઈપણ વ્યક્તિને અંદર જવાની મનાઈ ફરવામાં આવી છે, પરંતુ જો 11 જેટલી ગાડીઓ જે છે ફાયરની તે ઘટના સ્થળે હાજર છે। જી બેન, આગ અત્યારે કાબૂમાં આવી ચૂકી છે વૃંદા, કે હજુ પણ પ્રયાસો ચાલુ છે?
ચોક્કસથી આગના ફરીથી હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે આગ પર કાબુ મેળવવાની જે જહેમત જે છે તે ફાયર વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ જે પ્રકારે ધુમાડા જોવા મળી રહ્યા છે તેને લઈને ચોક્કસથી એક કહી શકાય કે આગ હજી પણ કંટ્રોલમાં લાવી થોડીક અઘરી બની છે, કારણ કે 11 જેટલી ગાડીઓ જ્યારે હાજર છે તો ક્યારેક 9થી વધારે જો ગાડીઓ હાજર હોય કોઈ પણ ઘટના સ્થળે તો તેને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવતો હોય છે, એટલે 11 જેટલી ગાડીઓ છે, એટલે હજી ફાયર વિભાગ દ્વારા સત્તાવાર કોઈ માહિતી આપવામાં નથી આવી, પરંતુ જે રીતે તેમની સાથે જે ફોનેટિક વાત થઈ છે તેમાં તેમણે જણાવ્યું કે જે શોર્ટ સર્કિટ છે તેને કારણે આગ લાગી છે અને 11 જેટલી ગાડીઓ હાલ કાર્યરત છે, એટલે હાલ જો વાત કરીએ તો આગ જે છે તેને બુઝાવવાની કામગીરીમાં ફાયરની ટીમ જે છે તે લાગી છે, પરંતુ વહેલી સવારની આ ઘટના છે એટલે કોઈ પણ વર્કર્સ જે હતા તે હાજર નહોતા, જેથી કરીને કોઈ વર્કર્સ અથવા તો જે એમ્પ્લોય છે તેને કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ ખાસ જો વાત કરીએ તો આ જે ઘટના બની છે તેની અંદર મોટા પાયે જે નુકસાન જે છે તે સામે આવ્યું છે. જી કર્સ લાઈનમાં ઉભા છે, એ ક્યાં જઈ રહ્યા છે? ચોક્કસથી આ જે વર્કર્સ છે તે નંદન જે ડેનિમ બનાવતી જે કંપની છે તે કંપનીની અંદર અલગ અલગ બીજી કંપનીઓ પણ આવેલી છે જેની અંદર તેઓ કામ કરવા માટે જતા હોય છે, એટલે તેમના ડેઈલી વેજીસ પર કામ કરતા જે વર્કર્સ છે તે જઈ રહ્યા છે. અને ખાસ જો વાત કરીએ તો ફાયરની જે ગાડીઓ છે તેના પણ દ્રશ્યો જોઈ શકાય છે. આજે ફાયરની જે ગાડી છે તે વધુ એક ગાડી આવી પહોંચી છે અને તે અંદર કંપનીની અંદર જઈ રહી છે, કારણ કે બની શકે છે કે આ જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેને જોતાં ચોક્કસથી એવું લાગી રહ્યું છે બેનઝીર કે આગ હજી પણ કંટ્રોલ માં નથી આવી, જેને કારણે વધુ એક ગાડી બોલાવવાની ફરજ પડી છે. જી બેનઝીર, કુલ કંપનીના સત્તાધીશો અધિકારીઓ આવી પહોંચ્યા છે, શું કંઈ તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા? ચોક્કસથી તેમના તરફથી કોઈ પણ પ્રકારે પ્રતિક્રિયા ક્યારે પણ આપવામાં નથી આવતી, કારણ કે ચિરિપાલ ગ્રુપ છે તેની હંમેશા એક પેટર્ન રહેલી છે કે તેઓ આગ લાગે ત્યારે ક્યારે પણ તેઓ સામે નથી આવતા, પરંતુ જે કંપનીના જે માલિકો હોય છે તે પણ તેમની સામે ફરિયાદ નોંધવામાં આવતી હોય છે, કારણ કે તેમની બેદરકારીને કારણે આવી ઘટનાઓ બનતી હોય છે, એટલે અગાઉ પણ આવી ઘટના જ્યારે બની હતી ધોળકાની અંદર કેમિકલ જે ગેસ ગળતર થયું હતું તેમાં પણ 4 જેટલા વર્કર હતા તેમના મોત થયા હતા, અને ખાસ જો વાત કરીએ તો આજે પણ ફરીથી આ જ પ્રકારના દ્રશ્યો ચિરિપાલની જ કંપનીમાં સામે આવ્યા છે, એટલે કે હર હંમેશા આવા પ્રકારના દ્રશ્યો જે છે તે આ કંપનીની અંદર જોવા મળતા છે. સ્થાનિક પોલીસ છે તેની પણ ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી રહી છે, કારણ કે કોની બેદરકારી છે તે તમામ પ્રકારના નિવેદનો પણ જે છે તે નોંધવા માટે સ્થાનિક પોલીસ એટલે કે નારોલ પોલીસ પણ જે છે તે હાલ આવી રહી છે, એટલે અંદરની જો વાત કરવામાં આવે તો તમામ લોકો જે છે એક પછી એક આ જે ઘટના છે તેને ચિતાર મેળવવા માટે આવી રહ્યા છે, કારણ કે આ પ્રકારની ઘટનાઓ જ્યારે પણ બનતી હોય ત્યારે મોટા પાયે લાખોથી કરોડોનું નુકસાન થતું હોય છે અને તે નુકસાનને રિકવર કરવા માટે આ પ્રકારની જે ઘટનાઓ હોય તો ત્યારે ચોક્કસથી આ તમામ બાબતોનો રેકોર્ડ રાખવો જરૂરી બનતો હોય છે. જી બેનઝીર, જી જી બિલકુલ વૃંદા, તો જે રીતે અત્યારે કોઈ પણ અધિકારીઓ કે કોઈ પણ સંચાલકો તરફથી પ્રતિક્રિયા સામે નથી આવતી, વાત આપણે ચિરિપાલ કંપનીની જ કરીએ, અગાઉ જેમ તમે જણાવ્યું ધોળકામાં પણ આ જ પ્રકારની ઘટના બની હતી, આ જ પ્રકારની આગ લાગી હતી, વારંવાર એક જ કંપનીમાં આગ લાગે છે, શું અહીંયા ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે કે પછી શા માટે, મુખ્ય કારણ શું? બેનઝીર, જો આ પ્રકારની ઘટનાની વાત કરવામાં આવે તો હર હંમેશા અગાઉના પણ જે કિસ્સાઓ છે તેના ઉપરથી એવો ચિતાર મેળવી શકાય કે આ જે મહિનાઓ છે તેની અંદર કાયમ આગ લાગતી હોય છે. ખાસ જો વાત કરીએ તો આજે આગ લાગી છે તેની જો ખાસ વાત કરવામાં આવે તો જે રીતે આ ઘટના બની છે તેની ખાસ વાત કરીએ તો આજે ઘટના છે તેની અંદર આગ લાગી છે અને આગની અંદર 11 જેટલી ગાડીઓ જે છે તે હાજર છે. ખાસ જો વાત કરીએ તો આ જે તમામ વર્કર્સ છે તેને અત્યારે હાલ તો બની શકે છે કે આજે આગ લાગી હોવાથી કદાચ તેમને કામ પર રજા પણ આપવામાં આવી શકે છે, કારણ કે જે રીતે કુરિયર અને નંદન જે ડેનિમ બનાવતી આ જે કંપની છે નંદન ચિરિપાલ એનર્જી કોર્પોરેશન લિમિટેડ આ જે કંપની છે તે ડેનિમના જીન્સ બનાવે છે, એટલે કાપડનો મોટા પ્રમાણમાં અહીંયા આગળ બિઝનેસ થતો હોય છે, કાપડના જથ્થાઓ મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે, એટલે કે તેની અંદર આગ લાગી છે અને તે આગ લાગવી એટલે કે કાપડની જ્યારે ફેક્ટરી હોય ત્યારે તેને આગને રોકવી ખૂબ જ અશક્ય બનતી હોય છે,
परंतु जो आवी कंपनी में आग लागे छे तो चौक्स थी एक डेड बॉडी वन पण बेनजीर आवी रही छे तेना ऊपर थी कदाच अंदाजो लगावी शकाय के कोई ने नुकसान पण थयुं होई शके छे कारण के जे रीते फायर नी घटना अने फायर नी जे टीम छे त्यार बाद डेड बॉडी वन पण अंदर जई रही छे एटले के अंदाजो एवो लगावी शकाय के कोई व्यक्ति अथवा तो कोई वर्कर्स ने नुकसान थयुं होई शके छे परंतु हाल कोई पण वात कहेवी कदाच अशक्य बनशे कारण के सत्तावार रीते जो फायर नी टीम साथे वातचीत थया बाद ज अनुमान लगावी शकाशे के कया प्रकार नी परिस्थिति छे परंतु प्राथमिक तपास में जोई शकाय छे के एक पछी एक गाड़ियो जे छे ते आवी रही छे। जी बेन जी जी वृंदा आगळ पण अपडेट्स लईशुं अत्यारे माहिती आपी ते बदल आपनो खूब खूब आभार। तो संवाददाता वृंदा अत्यारे जोडाया छे अमारी साथे स्पष्टपणे तमाम माहिती अपडेट्स आप्या। नारोल नी आ कंपनी में आग लागी छे चिरपाल ग्रुप नी कंपनी अने तेमां ज आग लागी छे डेनिम बनावती कंपनी अने तेमां ज मोटा प्रमाण में जे मुद्दा माल छे जत्थाबंद थोकबंद अहीं उपस्थित हतो अने तेना कारणसर ज आग वधु प्रमाण में विसरी छे। अत्यारे आग बुझावानी कामगीरी चालू छे। અને વાત હવે શ્રાવણ માસમાં સાંબેલા ધારની। તો શ્રાવણ મહિનામાં ઠેર ઠેર માત્ર ને માત્ર વરસાદ જ દેખાઈ રહ્યો છે। સમગ્ર ગુજરાતમાં અત્યારે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર કુલ 185 તાલુકામાં વરસાદ વરસ્યો છે। સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ઉમરપાડામાં આબ ફાટ્યાનો માહોલ પણ જોવા મળ્યો છે। તો સુરતના માંગરોળમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો સુરતના જ વિસ્તારની વાત થઈ રહી છે, કામરેજમાં 2.5 ઇંચ, પલસાણામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। અન્ય વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ભરૂચના નેત્રંગમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે। જૂનાગઢના કેશોદમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। ગઈકાલે પણ કેશોદમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો। નર્મદાના દેડિયાપાડામાં પણ 3 ઇંચ વરસાદ નોંધાયો છે। તો 22 તાલુકાઓમાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સમગ્ર વરસાદી અપડેટ્સ માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અરુણ। અરુણ, શું છે છેલ્લા 24 કલાકના વરસાદી અપડેટ્સ, શું વરસાદની સ્થિતિ ઓવરઓલ ગુજરાતમાં? એનજી, જો ગુજરાતમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પાસેથી ગઈકાલે સવારે 6 વાગ્યાથી જે વરસાદ છે અને વહેલી સવારે 4 વાગ્યા સુધી, એટલે કહી શકાય 22 કલાક સુધીના જે માહિતી પ્રાપ્ત થઈ છે, 185 તાલુકામાં વરસાદ થયો છે। સૌથી વધુ વરસાદ જો જોઈએ તો સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। આ ઉપરાંત માંગરોળ તાલુકા, સુરત જિલ્લાનું માંગરોળ તાલુકામાં 4 ઇંચ, જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં 4 ઇંચ, ભરૂચના નેત્રંગમાં 3.25 ઇંચ, કેશોદમાં 3 ઇંચ, દેડિયાપાડામાં 3 ઇંચ, દાંતીવાડામાં 3 ઇંચ, સાગબારામાં 2.75 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। આ ઉપરાંત સુરતના કામરેજ, પાટણના રાધનપુર, ભરૂચના વાલિયા અને ભરૂચના તિલકવાડામાં 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ થયો છે। સમગ્ર રીતે જોઈએ તો 22 તાલુકા બેન્જી એવા છે જ્યાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ થયો છે અને 151 તાલુકા એવા છે જ્યાં 1 ઇંચ સુધીનો વરસાદ થયો છે। આગામી સમયની પણ જો વાત કરીએ તો હજુ પણ 2 દિવસ માટે જે રીતે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સમગ્ર રીતે જોઈએ તો ગુજરાતમાં જે મોસમનો વરસાદ છે તે હાલના તબક્કે સારા પ્રમાણમાં થયો છે, પરિણામે આ ચોમાસું લાભદાયી પુરવાર થાય એવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જી જી અરુણ, ખૂબ ખૂબ આભાર તમામ માહિતી આપી અપડેટ્સ આપ્યા તે બદલ। તો જે રીતે સમજતા અરુણ પણ જણાવી રહ્યા છે કે સમગ્ર ગુજરાતમાં અત્યારે સાર્વત્રિક વરસાદ અને આ જ વરસાદને કારણે આ વર્ષનું જે ચોમાસું છે તે લાભદાયી રહે, લોકો માટે, ખેડૂતો માટે, તંત્ર માટે, તમામ લોકો માટે આ વર્ષનું ચોમાસું ખૂબ જ લાભદાયી રહેશે તેવી હવામાન વિભાગે આશા વ્યક્ત કરી છે। તો સૌથી વધુ વરસાદ ક્યાં વરસ્યો છે તેના પર એક નજર કરીશું। માંગરોળમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। સમગ્ર સૌરાષ્ટ્રમાં જે રીતે અત્યારે સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે અને તેના જ ભાગરૂપે રોજબરોજ જે આંકડા સામે આવે છે 4 થી 5 ઇંચ જેટલું વરસાદ અલગ અલગ વિસ્તારોમાં નોંધાય છે। વિસાવદરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સાથે જ જૂનાગઢમાં પણ 4 થી 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। નેત્રંગમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે। સૌથી વધુ સુરતના ઉમરપાડામાં વરસાદ નોંધાયો છે, 6 ઇંચ જેટલો વરસાદ ત્યાં ખાબક્યો છે। તો સુરત સહિતના તમામ આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ, ભારે વરસાદ, જેના કારણે લોકો તો ખુશ છે, સાથે સાથે સૌથી વધુ અત્યારે ખુશ હોય તો તે છે ખેડૂતો।
समग्र गुजरात में अत्यारे सामेलाधार वरसाद वरसी रह्यो छे। तो हवामान विभागे जी रीते आगाही व्यक्त करी हती भारे वरसाद अने धोधमार वरसाद नी अने ते पण सौराष्ट्र सहित विस्तारों अने तेमज दक्षिण गुजरात विस्तारों में वात सूरत नी करीए सूरत उमरपाड़ा में आभ फाट्यू। जी हां, जी रीते आगाही हती तेज प्रमाणे वरसाद वरसी रह्यो छे। उमरपाड़ा में 6 इंच जेटलो वरसाद नोंधायो छे। दृश्य उमरपाड़ा सीधा मंतव्य न्यूज स्क्रीन पर। मांगरोळ में 4 इंच वरसाद नोंधायो छे। तो भारी वरसाद ने कारणे ठेर ठेर पाणी भराया छे, परंतु उमरवाड़ा आ दृश्य अत्यंत भयावह लागी रह्या छे, कारण के अहीं आभ फाट्यू होय तेवा अहेवाल प्राप्त थई रह्या छे। 6 इंच जेटलो वरसाद उमरपाड़ा में नोंधायो छे अने आ ज वरसाद ने कारणे ठेर ठेर पाणी पण भराया छे अने अमुक जे नीचाणवाळा विस्तारों छे त्यां घरों में पण पाणी घुसी गया छे। तो सूरतना उमरपाड़ा में 6 इंच जेटलो वरसाद, आ साथे ज अन्य विस्तारों की जो बात करिए तो तमाम जग्याए 2 दिवस थी लगातार वरसाद सांबेलाधार वरसाद वरसी रह्यो छे अने तेना कारणसर ज ठेर ठेर पाणी तो भराया छे, परंतु हवे वधु वरसाद वरसता परिस्थिति जे छे ते वधु विकट बनती जई रही छे। तो सूरतना उमरपाड़ा में धोधमार वरसाद वरस्यो। धोधमार वरसादना कारणे वरह नदी पर कोजवे छे ते पाणी में गरकाव थई गयो। पाणी भराई जवाना कारणे झंखवाव, सांपरा अने वहार गामनो संपर्क विहोणा थई गया। मुख्यत्वे लो लेवल कोजवे पाणी में गरकाव थई गयो। तो समग्र दक्षिण गुजरात में अत्यारे सांबेलाधार वरसाद वरसी रह्यो छे। मेघराजा तमाम जग्याए मन मूकीने वरसी रह्या छे। वात सूरतनी करवामां आवे, नवसारीनी करवामां आवे के उमरगाम में आ त्रणे त्रण जग्याए धोधमार वरसाद छेल्ला 2 दिवसथी नोंधाई रह्यो छे। वात सूरतनी करवामां आवे तो सूरतमां धोधमार वरसाद न मात्र सूरत शहेरमां परंतु सूरतना ग्राम्य विस्तारोमां वधु वरसाद नोंधाई रह्यो छे। अलग अलग तमाम जग्याए पाणी भरावानी समस्या पण सामे आवी छे। तो बीजी बाजु नवसारी में ठेर ठेर पाणी भरायेला दृश्यो जोवा मळ्या। रोड रस्ताओ पर अहीं पाणी फरी वळ्या। तो उमरगाम में छेल्ला 24 कलाक दरमियान 6 इंच जेटलो वरसाद नोंधाता अहीं ठेर ठेर पाणी जोवा मळ्यो। तो आ तरफ भरूचना नेत्रंग में 3.5 इंच वरसाद खाबक्यो छे। जी हां, पहला बात करी सूरतनी, त्यारबाद हवे बात भरूचनी। भरूचना नेत्रंग में 3.5 इंच वरसाद नोंधायो छे। वालिया में 2 इंच जेटलो वरसाद वरस्यो छे। ओवरओल दक्षिण गुजरात में सारो एवो वरसाद, हांसोट में 1.5 इंच जेटलो वरसाद खाबक्यो छे। तो भरूचना आ दृश्यो काले दिवसभर अहीं मेघ मेहर जोवा मळी अने जे आंकड़ो नोंधायो छे 3.5 इंच नेत्रंग में वरसाद नोंधायो। वधु माहिती माटे जोड़ाई चुक्या छे मुनीर। मुनीर, समग्र भरूच में केवो वरसाद, क्या केटलो वरसाद? जी मैं बेनजी, गई काले सवार थी वरसादी माहौल जोवा मळी रह्यो हतो भरूचनी अंदर अने दिवसभर आखा दिवस दरमियान वरसादी वरसाद रह्यो अने गईकाले जे वरसाद पड़वाथी भरूच जिल्लानी अंदर ठंडक प्रसरी गई छे। जे लांबा समयथी लोको गरमीनो अहेसास करी रह्या हता, गरमीथी वातावरणथी बफारथी कंटाळी गया हता, ए लोकोने आखो दिवस काले वरसाद पड़वाथी ठंडक प्रसरी गई अने गईकाले जे वरसाद पड्यो छे एनी अंदर हांसोट, नेत्रंग अने वालियानी अंदर सौथी वधु वरसाद पड्यो छे अने ए वरसाद पड़वाथी खेतीनी अंदर पण लोकोने राहत थशे अने जे वरसाद आवी रह्यो छे तेनाथी भरूचनी अंदर लोकोने राहत थई छे। जी जी जी, आभार मुनीर तमाम माहिती आपी ते बदल। तो लोको अत्यारे राहतनी लागणी अनुभवी रह्या छे, कारण के छेल्ला केटला दिवसोथी भारे बाफ, उकळाट अने बफारो सहन करी रह्या हता तमाम भरूचवासीओ, परंतु छेल्ला 2 दिवसथी अहीं वरसादी वातावरण जोवा मळी रह्यु छे। वातावरणमां पलटो अने त्यारबाद सतत मेघराजानुं आगमन, जेना कारणे अहींना रहीशो अत्यारे अनेरी ठंडक अनुभवी रह्या छे। तो आ तरफ नर्मदाना डेडियापाड़ा में सारो एवो वरसाद नोंधायो छे। जे रीते अहेवालो प्राप्त थई रह्या छे, नर्मदाना डेडियापाड़ा में 3 इंच वरसाद नोंधायो छे। समग्र अहेवाल नर्मदाथी डेडियापाड़ा में 3 इंच, सागबारा में 2.5 इंच जेटलो वरसाद खाबक्यो छे। तो तिलकवाड़ा में 2 इंच जेटलो वरसाद नोंधायो छे।
नर्मदा डाड़ियावाड़ा में सौथी वधु वरसाद नोंधायो तो नांदोद में पण 1.5 इंच जेटलो वरसाद पड़ो। श्रावण में नर्मदा में मेघराजा की मेहर जोवा मळी रही छे। तो डेडियापाड़ा में 3 इंच वरसाद सौथी वधु विस्तार में वरसाद। तो छेल्ला केटलाय दिवसोथी सौथी सारो वरसाद जूनागढ़ में वरसी रह्यो छे। जी हाँ, अने आज जूनागढ़ तमाम विस्तारों में सारो एवो वरसाद पण नोंधाय छे। जे आंकड़ा सामे आवी रह्या छे ते पण सारा, कारण के विसावदर में 4 इंच जेटलो वरसाद नोंधायो। गईकाले जूनागढ़ में दिवस दरमियान सारो वरसाद नोंधायो। विसावदर में भारे वरसाद थी पाणी भराया छे। तो सौराष्ट्र में पण सांबेलाधार, पहला बात करी दक्षिण गुजरात नी अने हवे बात सौराष्ट्र नी। तो सौराष्ट्र ना जूनागढ़ में विसावदर में भारी वरसाद ने कारण ठेर ठेर पाणी भराया नी समस्या हवे सामे आवी छे। विसावदर में 4 इंच जेटलो वरसाद नोंधायो छे, केशोद में 3 इंच जेटलो वरसाद नोंधायो छे। गईकाले पण अलग अलग विस्तारों थी जे अहेवालो प्राप्त थया हता, जेतपुर होय के पछी केशोद होय, मांगरोळ होय, तमाम जग्याए सारो एवो वरसाद नोंधायो। तो वधु माहिती माटे जोड़ाई चुक्या छे संवाददाता वैशाली। वैशाली, जूनागढ़ में तो मेघराजा बराबर ना वरसी रहा छे, मन मुकीने वरसी रहा छे, शू अपडेट, क्या केटलो वरसाद? जी चोक्कस, जूनागढ़ में जे छेल्ला कहेवा जाए तो 4 दिवस थी अविरत वरसाद वरसे छे। तेमा पण जे काले जे विसावदर छे, विसावदर नुं जे मोणपुरी गाम छे तेमा जे एक ज कलाकनी अंदर 2 इंच जेटलो वरसाद, अने विसावदर में जोवा जाए तो कुल 4 इंच वरसाद खाबक्यो छे, अने हाल जे छे ते रस्ता उपर पण पाणी भराया छे। जी जी जी, आभार तमाम माहिती आपी ते बदल। तो रस्ता उपर पाणी भराई चुक्या छे, जे रीते संवाददाता वैशाली जणावी रह्या छे, छेल्ला 4 दिवसथी अविरत वरसाद वरसी रह्यो छे जूनागढ़मां। जूनागढ़नी आसपासना तमाम विस्तारोमां पण धोधमार वरसाद, अने तेना कारणे सरज अत्यारे हवे ठेर ठेर पाणी भरावानी समस्या लोकोने सामे आवी रही छे। अने हवे अन्य समाचारों पर नजर करिए, बात करिए सीएम अने डेप्यूटी सीएम। जी हाँ, गुजरात ना मुख्यमंत्री अने नायब मुख्यमंत्री आज 2 शहरों की मुलाकात है। विजय रूपाणी अने नितिन पटेल आज भावनगर अने जामनगर की मुलाकात लेशे। तो भावनगर अने जामनगर की मुलाकाते आज गुजरात ना मुख्यमंत्री अने नायब मुख्यमंत्री सवारे 10:30 कलाके तेओ भावनगर पहोंचशे, अने त्यार बाद त्यां अधिकारीओ साथे बैठक करशे। तो भावनगर बाद जामनगर जशे, बैठक बाद भावनगर माटे जाहरात पण करी शके छे, अने साथे साथे त्यां लंच पण लेशे। तो भावनगर में लंच लीधा बाद तेओ जामनगर जशे, जामनगर में पण बैठक नुं आयोजन छे। अने आ तमाम वच्चे सौथी अति महत्वनी वात ए पण छे कि जे प्रेस कॉन्फरन्स करवाना छे ते प्रेस कॉन्फरन्स तेओ आजे सांजे करशे। तो सीएम साथे तमाम सीनियर अधिकारी पण हाजर रहेशे, अने तमाम सीनियर अधिकारी साथे मळीने प्रेस कॉन्फरन्स सीएम द्वारा आजे सांजे करवामां आवशे। एटले के दिवस दरमियान बैठकोनो दौर, मुलाकातोनो दौर, अने त्यार बाद सांजे प्रेस कॉन्फरन्स सीएम अने डेप्यूटी सीएम द्वारा। तो सवारे 10:30 कलाके सीएम अने डेप्यूटी सीएम भावनगर पहोंचशे, त्यां अधिकारी साथे वातचीत थशे, बैठको थशे, अने बैठक बाद भावनगर माटे तेओ एक जाहरात पण करी शके छे। भावनगर में तेओ लंच पण लेशे, अने लंच लीधा बाद बपोर बाद तेओ जामनगर जशे। कही शकाय कोरोना की स्थिति जे अत्यारे वधुमां वधु कथरी रही छे, भावनगर अने जामनगर में लगातार केसो वधी रह्या छे, तेनी स्थितिनी समीक्षा करवा माटे पण तेओ त्यां पहोंची रह्या छे। तो साथे जे टी टाइम न्यूज में अत्यारे बस आटलुं ज, वधु समाचार माटे आप जोता रहो मंतव्य न्यूज। नमस्कार।